નમસ્કાર. શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા કેરાવિદો રણ-૧ વિષય કલરવ. એમાં વિદ્યાર્થી આવરે કરતા જેમાં પ્રકરણ-૪ છે તો એમાં આપણે 1 થી 5 ભાગ શીખી ગયા, જેમાં આપણે મૂળાક્ષરો આવતા હતા ગ, ર, સ, દ, એ મૂળાક્ષરોનો અભ્યાસ કર્યો. અને હવે આજે આપણે કેટલાક મૌખિક પ્રશ્નો આવે છે તેના જવાબ આપણે મૌખિક આપવાના રહેશે, તો જોઈશું. નીચેના પ્રશ્નોના જવાબ મૌખિક આપો. એમાં 1, ઋતુઓ કેટલી છે? કઈ કઈ? તો ઋતુઓ 3 છે, ચોમાસુ, ઉનાળો અને શિયાળો. ચોમાસામાં શું આવે? ચોમાસામાં વરસાદ આવે. આપણે વરસાદ આવે ત્યારે શું પહેરીએ છીએ? આપણે વરસાદ આવે ત્યારે વરસાદમાં આપણે પલળીએ ના, એટલા માટે આપણે રેઇનકોટ પહેરીએ અને કોથળીની ગોગી બનાવીને પહેરીએ છીએ. કાગળની શું બનાવીએ? જ્યારે વરસાદનું પાણી ભરાય ત્યારે આપણે બાળકો કાગળની સરસ મજાની હોળી બનાવતા હોય છે, તો કાગળની આપણે હોળી બનાવીએ. હોળી સામા તરે, હવે હોળી બનાવી હોય તે હોળી સામા તરે, હોળી જ્યાં પાણી ભરાય હોય એમાં હોળી તરે, હોળી પાણીમાં તરે છે. વરસાદ આવે ત્યારે દેડકા કેવું બોલે છે? વરસાદ આવે ને ત્યારે જમીનમાંથી દેડકા બહાર આવે અને દેડકા રાઉન્ડ રાઉન્ડ બોલતા હોય છે. વરસાદમાં શું ઓઢીએ? વરસાદ જ્યારે પડતો હોય ત્યારે આપણે શું ઓઢીને પાણી કરીએ? તો વરસાદ પડે ત્યારે આપણે છત્રી ઓઢીએ છીએ. વરસાદ આવે તે વખતે કયું ગીત ગાઈએ છીએ? જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આપણે ગાતા હોઈએ છીએ કે આવરે વરસાદ, ઢેબરિયો પડતા, ઉની ઉની રોટલી, કારેલાનું શાક, અને બીજું ગીત પણ ગાતા છે, આવો મેઘા રાજા, બગડાવો બાજા. આ ગીત વરસાદ આવે ત્યારે બાળકો ગાતા હોય છે અને નાચતા પણ હોય છે. નદી કે તળાવ કઈ ઋતુમાં ભરાય છે? જ્યારે વરસાદ આવે ત્યારે આ નદી અને તળાવ હોય તો કઈ ઋતુમાં ભરાય? તો નદી તળાવ ચોમાસામાં ભરાય છે. વાદળમાંથી શું પડે છે? વાદળમાંથી વરસાદ પડે છે. ગાય ભેંસો પાણી પીવા ક્યાં જાય છે? તો ગાય અને ભેંસો આ બધા પ્રાણીઓ છે એ પાણી પીવા માટે જો હવાડો બનાવ્યો હોય તો પાણી પીવા જાય છે. હવાડો ના હોય તો નદી તળાવમાં ગાય ભેંસો પાણી પીવા જાય છે. બાર, પક્ષીઓ પાણી ક્યાંથી પીવે છે? તો પક્ષીઓ છે જે કાગડો, ચકલી, મોર આ બધા પાણી જે પરબડી બનાવી હોય એ પરબડીમાં પાણી પીતા હોય, હવાડો હોય તો હવાડામાં પાણી પીવે, નદી હોય તો નદીએ પાણી પીતા હોય છે. તે પાણીનો નળ ચાલુ હોય તો તમે શું કરશો? જ્યારે પણ આપણા ઘરની અંદર પાણીનો નળ ચાલુ હોય તો આપણે શું કરીએ? એને બંધ કરીએ છીએ. પાણીનો નળ ચાલુ હોય તો આપણે બંધ કરીશું, પાણીને વધારાનો બગાડ કરીશું નહીં. તો અહીંયા આપણે જુઓ કેટલાક મૌખિક પ્રશ્નો પૂછ્યા અને એના જવાબ પણ મૌખિક આપવાના હતા. તો આજે આપણે આવરે વરસાદમાં મૌખિક પ્રશ્નો પૂછ્યા. તો જુઓ બાળકો, આજે આપણે ખૂટતો મૂળાક્ષર લખો. હવે આ ચિત્ર આપેલા છે એમાં ખૂટતો મૂળાક્ષર લખવાનું, ચિત્ર ઓળખવાનું અને એમાં કયો મૂળાક્ષર આવે તમારે જોવાનું. અહીંયા ગ, ર, સ, દ, વે, રે, સે, તે એ મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ ચિત્ર છે વરસાદનું. સાનું ચિત્ર છે? વરસાદનું. તો વરસાદનું શું આવશે? વ. તો આપણે અહીંયા વ, તો અહીંયા લખીશું વ, વરસાદ. હવે આ ચિત્ર છે સફરજનનું. તો આ સફરજનના ચિત્રમાં આપણે કયો મૂળાક્ષર લખીશું? સ. સ સફરજનનો સ. આ ચિત્ર સાનું છે? દડાનું. તો અહીંયા આવશે દ. દ મૂળાક્ષર મૂકવાનું. દડો. આ ચિત્ર સાનું છે? બટાણાનું. તો અહીંયા આપણે વ મૂળાક્ષર મૂકીશું. હવે આ ચિત્ર કારેલાનું છે. તો અહીંયા કા અને લા વચ્ચે કયો મૂળાક્ષર આવશે? તો રે. રણ માત્ર રે, કા રે લા. હવે અહીંયા જુઓ આ ચિત્ર કયું છે? રકાબીનું. તો કા અને બી લખી શકાય મૂળાક્ષર નો ઉપયોગ કરીશું આપણે ર. તો અહીંયા આ લખીશું ર. આ છે સગડી. તો સગડીનો સ આવશે. તો સ મૂળાક્ષર મૂકવાનું. સગડી. આ દફતરનું ચિત્ર છે. તો કયો મૂળાક્ષર મૂકીશું આપણે? દ. તો દફતરનો દ. આ છે વેલણ.
વેલણ, જે તમારી મમ્મી રોટલી બનાવે છે એ વેલણ. તો લ અણ લખી છે તો વે, વન માત્ર વે, તો આપણે અહીંયા મૂકીશું વે. એવી જ રીતે આ ચિત્ર છે રેલગાડીનું, તો અહીંયા લ ગા ડી, તો રે આવશે. કયો મૂળાક્ષર આવશે? નાનો માત્ર રે. તો અહીંયા આપણે લખીશું રે, રેલગાડી. તો જો આપણે ચિત્ર ઓળખવાના અને મૂળાક્ષર મૂકી અને પછી શબ્દનું વાંચન કરવાનું. વરસાદ, તો વ ર સા દ. સફરજન, સ ફ ર જ ન. દડો, દ ડો. વટાણા, વટાણા. કારેલા, કા રે લા. રકાબી, ર કા પી. સગડી, સ ગ ડી. દફતર, તો દ ફ ત ર. વેલણ, વે લ ણ. વન માત્ર વે મૂક્યું. રેલગાડી, તો એમાં આપણે રણ માત્ર રે મૂક્યું, રેલગાડી. તો આજે આપણે ઉક્તો મૂળાક્ષર લખો એટલે કે ચિત્ર જોઈ અને જે મૂળાક્ષર આવતો હોય એનો ઉપયોગ કરી અને આપણે શબ્દને પૂર્ણ કર્યો. તો તમારે પણ આ રીતે ચિત્ર ઓળખવાનું અને એમાં કયો મૂળાક્ષર આવે છે એ તમારે મૂકવાનો કહેશે. આ વિડીયો જોવાનો અને તમારે ઉક્તો અક્ષર મૂકવાનો કહેશે અને વિડીયો જોઈ અને એનું લેસન પણ કરવાનું રહેશે. તો જો બાળક, પહેલા આપણે તક્તા જોડી અને હોળીનું ચિત્ર બનાવો. તો અહીંયા આપણે અંક લખેલા છે, તો અંક એના અંકને જોડવાના અને પછી આપણે હોળીનું ચિત્ર બની જશે. તો જોઈશું આપણે, એક, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. શું બની આપણી? હોળી. તો જો હોળીનું ચિત્ર બની ગયું. તો તમારે પણ આ રીતે અંક જોડી અને ચિત્ર હોળીનું બનાવવાનું રહેશે. હોળી જ્યારે બની જાય પછી એમાં તમારે સરસ મજાના રંગ પૂરવાના રહેશે, મનપસંદ રંગ પૂરવાના, જે જેવા તમારે પૂરવા રીતે પૂરવાના. તો આ બની ગઈ આપણી હોળી.